ધારો કે આપણી પાસે કોઈક વિધેય એફ છે અને વિધેય એફ એ એ થી બી ના અંતરાલ પર સતત છે. એ થી બી ના અંતરાલ પર સતત એટલે કન્ટિન્યુઅસ છે. આપણે આ વિધેયને દોરવાનો પ્રયત્ન કરીએ તેના માટે હું અહીં અક્ષ દોરીશ, જે કંઈક આ પ્રમાણે છે. આ વાય અક્ષ છે અને આ ટી અક્ષ છે. ધારો કે આ વિધેય કંઈક આ રીતનું દેખાય છે. અહીં આ વાય બરાબર એફ ઓફ ટી નો આલેખ છે અને આપણે કહ્યું છે કે તે એ થી બી સુધીના અંતરાલ પર સતત છે. આ એક્સ બરાબર એ છે અને આ એક્સ બરાબર બી છે. તે આ અંતરાલ પર સતત છે. તે એક્સ બરાબર એ થી એક્સ બરાબર બી સુધીના અંતરાલ પર સતત છે. હવે આપણે કેપિટલ એફ ઓફ એક્સ ને વ્યાખ્યાયિત કરીએ. ધારો કે કેપિટલ એફ ઓફ એક્સ બરાબર નિયત સંકલિતમાં એક્સ બરાબર એ થી એક્સ સુધીના સંકલિતમાં એફ ઓફ ટી ડીટી, જ્યાં એક્સ એ આ અંતરાલમાં છે. આપણે અહીં લખી શકીએ કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી. એક્સ અહીં આ અંતરાલમાં છે તે કહેવાની બીજી રીત આ છે. હવે તમે આને જોઈને કહેશો કે આપણને અહીં નિયત સંકલિત આપ્યો છે, તેથી આપણે પ્રતિવિકલિત અને વિકલન કરવું પડશે. પરંતુ આપણે હજુ સુધી તે જાણતા નથી. આપણે ફક્ત એટલું જ જાણીએ છીએ કે અહીં આ એ અને એક્સની વચ્ચે વક્ર વાયની નીચેનું ક્ષેત્રફળ છે. ધારો કે અહીં આ એક્સ છે, અહીં આ એક્સ છે, માટે એફ ઓફ એક્સ બરાબર આ ક્ષેત્રફળ થશે અને આપણે તે જાણીએ છીએ. આપણે પ્રતિવિકલિત વિશે હજુ કંઈ જાણતા નથી અને આપણે આ વિડીયોમાં તે જ સાબિત કરવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે આ વિધેય એફ નું વિકલિત શોધીએ અને તેના માટે આપણે વિકલિતની વ્યાખ્યાનો ઉપયોગ કરીશું. જ્યારે આપણે વિકલિતની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ ત્યારે આ વિધેય એફ નું વિકલિત શું મળે છે તે જોઈએ. માટે કેપિટલ એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર લિમિટ કે જ્યાં ડેલ્ટા એક્સની ઝીરો સુધીની કિંમત માટે કેપિટલ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઓછા કેપિટલ એફ ઓફ એક્સ આખાના છેદમાં ડેલ્ટા એક્સ. અહીં આ વિકલિતની વ્યાખ્યા છે. હવે આના બરાબર શું થાય? આપણે આ સંકલિતનો ઉપયોગ કરીને ફરીથી લખીએ. માટે આના બરાબર લિમિટ કે જ્યાં ડેલ્ટા એક્સની ઝીરો સુધીની કિંમત માટે હવે કેપિટલ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ શું થાય? જો તમે અહીં એક્સની કિંમત મૂકો તો તમને આ નિયત સંકલિત મળે. માટે આના બરાબર નિયત સંકલિત એ થી એક્સ પ્લસ ડેલ્ટા એક્સમાં એફ ઓફ ટી ડીટી. અને આપણે પછી તેમાંથી કેપિટલ એફ ઓફ એક્સ ને બાદ કરીએ, જે આપણે પહેલેથી જ શોધ્યું છે. નિયત સંકલિત એ થી એક્સમાં એફ ઓફ ટી ડીટી અને પછી તે આખાના છેદમાં ડેલ્ટા એક્સ. હવે અહીં આ શું દર્શાવે? યાદ રાખો કે આપણે નિયત સંકલિત અને પ્રતિવિકલિત વિશે કંઈ જાણતા નથી. આપણે ફક્ત એટલું જ જાણીએ છીએ કે અહીં આ નિયત સંકલિત એ અને એક્સ પ્લસ ડેલ્ટા એક્સની વચ્ચે એફની નીચેનું ક્ષેત્રફળ દર્શાવે. આમ તે વક્ર એફની નીચે એ અને એક્સ પ્લસ ડેલ્ટા એક્સ વચ્ચેનું ક્ષેત્રફળ છે. ધારો કે અહીં આ એક્સ વત્તા ડેલ્ટા એક્સ છે, માટે તે અહીં આ આખો વિસ્તાર થશે, જેને હું લીલા રંગ વડે દર્શાવી રહી છું. અહીં આ આ લીલો ભાગ છે અને ત્યારબાદ આ ભૂરો ભાગ શું દર્શાવે છે તે આપણે જાણીએ છીએ. તે અહીં આ ભાગ દર્શાવે છે. આમ જો આપણે આ લીલું ક્ષેત્રફળ લઈએ, જે એ થી એક્સ વત્તા ડેલ્ટા એક્સની વચ્ચે છે, અને પછી તેમાંથી આ ભૂરા ભાગને બાદ કરીએ, જે એ થી એક્સ વચ્ચે છે, તો આપણને શું મળે? આપણે અહીં અંશમાં તે જ પ્રમાણે કરી રહ્યા છીએ. માટે આપણી પાસે આ ક્ષેત્રફળ બાકી રહે. હવે તેને કઈ રીતે લખી શકાય? આપણે અહીં આ ક્ષેત્રફળને આ પ્રમાણે લખી શકીએ. નિયત સંકલિત એક્સ થી એક્સ વત્તા ડેલ્ટા એક્સમાં એફ ઓફ ટી ડીટી. તેથી આપણે આ કેપિટલ એફ ઓફ એક્સ ના વિકલિતને ફરીથી લખી શકીએ. કેપિટલ એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર લિમિટ કે જ્યાં ડેલ્ટા એક્સની ઝીરો સુધીની કિંમત માટે એકના છેદમાં ડેલ્ટા એક્સ, જે અહીં આ છે. અને હવે આપણે અંશને આ પ્રમાણે લખી શકીએ. જો આપણે આ લીલા ભાગમાંથી
આ ભૂરા ભાગને બાદ કરીએ તો આપણને આ ગુલાબી ભાગ મળે, જેને આ પદાવલી વડે પણ લખી શકાય, ગુણ્યા એક્સ થી એક્સ વત્તા ડેલ્ટા એક્સ ના નિયત સંકલિતમાં એફ ઓફ ટી ડીટી. હવે અહીં આ પદાવલી રસપ્રદ લાગે છે. તે નિયત સંકલિત માટેના મધ્યકમાન પ્રમેય જેવી લાગે છે. માટે નિયત સંકલિતના મધ્યકમાન પ્રમેય અનુસાર, મધ્યકમાન પ્રમેય મીન વેલ્યુ થિયરમ અનુસાર, ત્યાં કોઈક સી અસ્તિત્વ ધરાવે જ્યાં એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, જેથી સી આગળ વિધેયની કિંમત આપણે અહીં સી દર્શાવીએ. ધારો કે સી આ અંતરાલમાં છે. હવે જો આપણે આ સી આગળ વિધેયની કિંમત ઉકેલીએ તો અહીં આપણને આ બિંદુ મળે, અહીં આપણને એફ ઓફ સી મળે, જે આ જગ્યાએ છે. આ એફ ઓફ સી છે. અહીં આ વિધેયની કિંમત એ આ ઊંચાઈ થશે, જેનો ગુણાકાર આપણે આ પાયા સાથે કરીશું, અને અહીં પાયો ડેલ્ટા એક્સ છે. એક્સ વત્તા ડેલ્ટા એક્સ ઓછા એક્સ કરીએ તો આપણને આ અંતરાલ મળે, જે ડેલ્ટા એક્સ છે. આમ વિધેયની ઊંચાઈ ગુણ્યા ડેલ્ટા એક્સ કરીએ તો આના બરાબર વક્રની નીચેનું ક્ષેત્રફળ થાય. આ અંતરાલમાં એક્સ થી એક્સ વત્તા ડેલ્ટા એક્સના નિયત સંકલિતમાં એફ ઓફ ટી ડીટી થાય. મધ્યકમાન પ્રમેય આપણને આ જણાવે છે. જો વિધેય સતત હોય અને આપણને કોઈક સી એવો મળે જે આ બંને અંત્યબિંદુની વચ્ચે આવેલો હોય, તો તે બિંદુ આગળ વિધેયની કિંમત એ તેની મધ્યક ઊંચાઈ થશે. જો તમે તે વિધેયની ઊંચાઈ લો અને તેનો ગુણાકાર પાયા સાથે કરો, આ અંતરાલ સાથે કરો, તો તમને વક્રની નીચેનું ક્ષેત્રફળ મળે. અથવા જો આને બીજી રીતે લખવું હોય તો આ પ્રમાણે લખી શકાય. એફ ઓફ સી બરાબર એકના છેદમાં ડેલ્ટા એક્સ, હું બંને બાજુ ડેલ્ટા એક્સ વડે ભાગાકાર કરીશ, ગુણ્યા એક્સ થી એક્સ વત્તા ડેલ્ટા એક્સના નિયત સંકલિતમાં એફ ઓફ ટી ડીટી. અને ઘણીવાર અહીં આને આ અંતરાલમાં વિધેયના મધ્યકમાન મૂલ્ય તરીકે જોવામાં આવે છે. એવું શા માટે? કારણ કે અહીં આ ભાગ તમને ક્ષેત્રફળ આપે, અને જો તમે ક્ષેત્રફળનો ભાગાકાર પહોળાઈ વડે કરો, અને જો તમે ક્ષેત્રફળનો ભાગાકાર પાયા વડે કરો, તો તમને ઊંચાઈ મળે. અથવા જો તેને બીજી રીતે વિચારીએ તો તમારી પાસે ઊંચાઈ હોય અને તમે તે ઊંચાઈનો ગુણાકાર આ પાયા સાથે કરો તો તમને એક લંબચોરસ મળે, અને એ લંબચોરસનું ક્ષેત્રફળ એ આ વક્રની નીચેના ક્ષેત્રફળને સમાન થાય. અને અહીં આ ઉપયોગી છે, કારણ કે આપણે જે કેપિટલ એફ ઓફ એક્સ ના વિકલિત તરીકે મેળવ્યું આ તેને સમાન છે. માટે કોઈક એવો સી અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ જેથી એફ ઓફ સી બરાબર આ થાય, અને આપણે આ પ્રમાણે લખી શકીએ. ત્યાં કોઈક સી એ એક્સ કોમા એક્સ વત્તા ડેલ્ટા એક્સ ના અંતરાલમાં અસ્તિત્વ ધરાવે, ત્યાં કોઈક સી આ અંતરાલમાં અસ્તિત્વ ધરાવે, જ્યાં કેપિટલ એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર લિમિટ કે જ્યાં ડેલ્ટા એક્સની ઝીરો સુધીની કિંમત માટે. અહીં આ લખવાને બદલે આપણે એવું કહી શકીએ કે સી આગળ તે વિધેયની કિંમત છે એફ ઓફ સી. હવે લિમિટ કે જ્યાં ડેલ્ટા એક્સની ઝીરો સુધીની કિંમત માટે એફ ઓફ સી શું થાય તે શોધીએ. અને અહીં સૌથી મહત્વનો ભાગ આ છે, સી એ આ અંતરાલમાં છે. સી હંમેશા એક્સ અને એક્સ વત્તા ડેલ્ટા એક્સની વચ્ચે જ હશે. હવે આપણે અહીં કહી શકીએ કે ડેલ્ટા એક્સની કિંમત જેમ જેમ ઝીરોની નજીક પહોંચે, તેમ તેમ આ જે લીલી લીટી છે તે ડાબી બાજુએ ખસે, તે અહીં આ ભૂરી લીટીની વધુને વધુ નજીક આવે, અને સી એ આ બંનેની વચ્ચે છે. જેમ જેમ આ લીલી લીટી આ ભૂરી લીટીની નજીક આવશે, તેમ તેમ આ સી એ એક્સની નજીક આવે. માટે આપણે કહી શકીએ કે જેમ ડેલ્ટા એક્સની કિંમત ઝીરોની નજીક પહોંચે, તેમ સીની કિંમત
एक्स नी नजीक पहुंचे, अथवा आपणे एवुं पण कही शकीए के जेम डेल्टा एक्स नी किंमत झीरो नी नजीक पहुंचे तेम एफ ऑफ सी नी किंमत एफ ऑफ एक्स नी नजीक पहुंचे। अने तेना परथी आपणे कही शकीए के आना बराबर एफ ऑफ एक्स थाय। हवे तमे कदाच कहशो के आपणे अही मूलभूत प्रमेयनी साबिती करी रह्या छीए, तेथी मने खात्री आपो के आ सी नी किंमत एक्स सुधी पहुंचे छे। आ सी एक्स नी नजीक पहुंचे छे એ મારે આકૃતિ પરથી નથી જોઈતું, અને જો તમારે એમ ન કરવું હોય તો તમે સ્વીસ પ્રમેયનો ઉપયોગ કરી શકો, અને જો તમારે સ્વીસ પ્રમેયનો ઉપયોગ કરવો હોય તો તમારે સી ને ડેલ્ટા એક્સના વિધેય તરીકે જોવું પડે, અને અહીં એવું જ છે। ડેલ્ટા એક્સની કિંમતને આધારે સી વધુ ને વધુ ડાબી બાજુએ જશે અથવા જમણી બાજુએ જશે। તેથી આપણે આ પ્રમાણે લખી શકીએ x less than or equal to c of delta x less than or equal to x plus delta x। તમે અહીં જોઈ શકો કે c એ હંમેશા x અને x plus delta x ની વચ્ચે આવશે, માટે લિમિટ કે જ્યાં delta x ની 0 સુધીની કિંમત માટે x બરાબર શું થાય। x એ delta x પર આધારિત નથી, માટે આના બરાબર એક્સ જ થાય। તેવી જ રીતે લિમિટ કે જ્યાં ડેલ્ટા એક્સની 0 સુધીની કિંમત માટે એક્સ વત્તા ડેલ્ટા એક્સ શું થાય, તેના બરાબર એક્સ થશે। હવે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા એક્સની 0 સુધીની કિંમત માટે એક્સનું લક્ષ એક્સ છે, અને ડેલ્ટા એક્સની 0 સુધીની કિંમત માટે એક્સ પ્લસ ડેલ્ટા એક્સનું લક્ષ પણ એક્સ છે। તેથી આપણે સ્વીસ પ્રમેય અથવા સેન્ડવિચ પ્રમેય પરથી કહી શકીએ કે લિમિટ કે જ્યાં ડેલ્ટા એક્સની 0 સુધીની કિંમત માટે સી ઓફ ડેલ્ટા એક્સ બરાબર પણ એક્સ જ થાય। આમ આપણે તેના પરથી કહી શકીએ કે ડેલ્ટા એક્સની 0 સુધીની કિંમત માટે સીની કિંમત એક્સ સુધી પહોંચે, અને જો સીની કિંમત એક્સ સુધી પહોંચે તો એફ ઓફ સીની કિંમત એફ ઓફ એક્સ સુધી પહોંચે। અને પછી આપણી પાસે સાબિતી છે, એફ એ સતત વિધેય છે। આપણે કેપિટલ એફ ને આ પ્રમાણે વ્યાખ્યાયિત કર્યું છે, અને આપણે વિકલિતની વ્યાખ્યાનો ઉપયોગ કરીને શોધ્યું કે કેપિટલ એફ ઓફ એક્સ નું વિકલિત કેપિટલ એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ થાય। હવે આ શા માટે ઉપયોગી છે? જો આપણી પાસે કોઈ સતત વિધેય હોય અને આપણે અહીં એ જ ધાર્યું છે, અહીં આ એફ એ અંતરાલ પર સતત છે, અને જો તમે કોઈક વિધેયને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરો, પ્રારંભિક બિંદુ અથવા અંત્ય બિંદુ અને એક્સ વચ્ચે આ વક્રની નીચેનું ક્ષેત્રફળ, તો તે વિધેયનું વિકલિત બરાબર સતત વિધેય થાય। અથવા જો આપણે કહેવું હોય તો તમારી પાસે હંમેશા પ્રતિવિકલિત હશે, સતત વિધેય પાસે હંમેશા પ્રતિવિકલિત હશે। આપણે તેના પરથી કેટલીક બાબતો મેળવી શકીએ। સતત વિધેય પાસે હંમેશા પ્રતિવિકલિત હોય છે, જેને આપણે કેપિટલ એફ ઓફ એક્સ કહીશું, અને તેના કારણે જ આ કલનશાસ્ત્રનો મૂળભૂત પ્રમેય છે, કારણ કે તે બે ખ્યાલને એકબીજાની સાથે સંબંધિત કરે છે। તમારી પાસે વિકલ કલનશાસ્ત્ર છે, તમારી પાસે વિકલિત એટલે કે ડેરિવેટિવ્સ છે, અને પછી તમારી પાસે સંકલન કલનશાસ્ત્ર છે, તમારી પાસે સંકલિત એટલે કે ઇન્ટિગ્રલ્સ છે। આ સાબિતી પહેલા આપણે સંકલિતને ફક્ત વક્રની નીચેના ક્ષેત્રફળ તરીકે જોતા હતા, પરંતુ હવે આપણે કહી શકીએ કે આ સંકલિત અને વિકલિતની વચ્ચે કોઈક સંબંધ છે, અથવા સંકલિત અને પ્રતિવિકલિતની વચ્ચે કોઈક સંબંધ છે। જો તમે ફક્ત સંકલિતને વક્રની નીચેના ક્ષેત્રફળ તરીકે જ જાણતા હોવ તો તમારે આ આખી પ્રક્રિયા કરવી પડે, જેના કારણે તમે સંકલિતને વિકલિતની સાથે જોડી શકો।